વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? ચલો તો આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે વાત કરવાની છે. આપણે આપણા અગાઉના લેક્ચરમાં શું શીખી ગયા? આપણે શીખી ગયા કે જ્યારે આપણે IUPAC નામકરણ કરવાની જરૂર કેમ પડી, બરાબર? IUPAC નામકરણની જરૂર એટલા માટે પડી કારણ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પહેલા બહુ ઓછા પ્રમાણમાં શોધાયા હતા, જ્યારે અત્યારે હાલ 35 લાખ કરતાં પણ વધારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ શોધાઈ ગયા છે. તો દરેકનું નામ યાદ રાખવું આપણા માટે થોડું હાર્ડ પડી જાય. એટલા માટે IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC નામની એક સમાજ છે, એક સંસ્થા છે. એને શું કર્યું? તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે એક એના નામકરણ માટેની એક પદ્ધતિ વિકસાવી છે, બરાબર? એને આધારે તમે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એનું નામકરણ ઇઝીલી કરી શકો છો. તો તમારે 35 લાખ નામ યાદ રાખવાની જરૂર પડતી નથી. ઓકે, ખ્યાલ આવે છે? એટલા માટે અત્યારે હાલ આપણે IUPAC નામકરણ પદ્ધતિ વિશે વાત કરવાની છે. ઓકે, IUPAC નામકરણમાં આપણે સૌથી પહેલા 3 સ્ટેપ યાદ રાખવાના છે, જે તમે ધોરણ 10માં પણ શીખી ગયા છો. તમને સૌથી પહેલા તો મૂળ કાર્બનની શૃંખલા છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, કેની અંદર કેટલા કાર્બન રહેલા છે એની સંખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ. એને આધારે તમારે નામ આપવાનું છે. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા, જો 1 કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રો, 4 કાર્બન હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 કાર્બન હોય તો ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન, ઓકે, અને 10 કાર્બન હોય તો ડેક. હવે આપણને 1 થી 10 આપણે 10 કાર્બન સુધીની સંખ્યા હોય તો આપણે નામકરણ આ રીતે કરીશું. હવે બીજી એક વાત યાદ રાખવાની છે કે આપણને જે હાઇડ્રોકાર્બનની શૃંખલા આપી છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે. સેકન્ડ સ્ટેપ શું હતું? સંતૃપ્ત અને અસંતૃપ્ત યાદ રાખવાનું છે. આપણે સંતૃપ્ત ને અસંતૃપ્તની ડેફિનેશન અગાઉના લેક્ચરમાં શીખી ગયા. શું શીખ્યા હતા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાની જેના વચ્ચે એકલબંધ હોય, જેના વચ્ચે શું હોય? કાર્બન કાર્બન વચ્ચે એકલબંધ આવેલો હોય તો એ બધા શું છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આપણને ખ્યાલ છે આપણે આલ્કેન સંયોજનો શીખી ગયા, તો આલ્કેન સંયોજનો બધા જ કેવા છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જ્યારે આલ્કિન અને આલ્કાઇન એ બંને કેવા છે? અસંતૃપ્ત છે. આલ્કિનમાં શું હોય? ડબલ બંધ, અને આલ્કાઇનમાં શું હોય? ટ્રિપલ બંધ, બરાબર? આલ્કાઇનમાં 3 બંધ આવેલા હોય છે. ઓકે, તો એ બંને શું થયા? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આટલે સુધી આપણે ભણ્યા છીએ. તેમજ આપણે એ પણ શીખી ગયા, જ્યારે આલ્કેન હોય તો એના પાછળ આપણે, એટલે કે જેટલા પણ કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય તો આપણે કયો પ્રત્યય લગાડીએ છીએ? એન પ્રત્યય લગાડીએ છીએ. ઓકે, મિથ પ્લસ એન ટુ મિથેન, ઇથ પ્લસ એન ટુ ઇથેન, રાઈટ? જો આલ્કેન સંયોજનો હોય, આલ્કેન યાની એકલ બંધ દર્શાવતા હોય, બરાબર? તો એકલ બંધ હોય તો આપણે એને શું નામ આપીશું? મિથેન. 1 કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન ઇથેન. આપણે શું કર્યું? જે મિથ, ઇથ, પેન, બ્યુટેન એ જે નામ આપ્યા હતા એના પાછળ શું લગાયું? પ્રત્યય તરીકે એન લગાયું. જ્યારે આલ્કેન સંયોજનો હોય ત્યારે પ્રત્યય તરીકે એન, આલ્કિન અને આલ્કાઇન સંયોજનો હોય, એટલે કે આલ્કિન સંયોજનોની જો વાત કરીએ તો આલ્કિન સંયોજનોમાં પાછળ ઇન પ્રત્યય લાગશે. મિથિન, ઇથિન, પ્રોપિન, બ્યુટિન, પેન્ટિન, હેક્સિન. ઓકે, અને જ્યારે આલ્કાઇન સંયોજનો હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે ત્રિબંધ દર્શાવેલો હોય ત્યારે આપણે મિથાઇન, ઇથાઇન પાછળ આઇન પ્રત્યય લગાડીએ છીએ. આગળ મિથ, પાછળ આઇન પ્રત્યય લગાડવાનો છે. પૂર્વગ એટલે હંમેશા ક્યાં લાગે છે? આગળ લાગે છે. અને પ્રત્યય હંમેશા ક્યાં લાગે છે? પાછળ લાગે છે. ઓકે, આટલું આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. ચાલો આપણે 2 સ્ટેપ શીખી ગયા. ત્રીજું સ્ટેપ છે ક્રિયાશીલ સમૂહને આપણે ઓળખવાનું, જે આપણે પછી શીખીએ છીએ. એના પહેલાં બીજી એક વાત છે જે તમારે નોટ ડાઉન કરવાની છે. IUPAC નામકરણ કરીએ જ્યારે આપણે,
आईयूपीएससी नामकरण में हूँ तमने एक सीम्पल उदाहरण आप क्रियाशील समूह कया स्थान पर जोड़ायेलो छे
एक क्रियाशील समूह ने શું નામ આપવાનું છે આપણે પછી શીખીએ છીએ અત્યારે હાલ આપણે આજે CH3 જે અવેજીમાં સબસ્ટિટ્યુટ તરીકે જોડાયેલું છે આ શું છે આપણો સબસ્ટિટ્યુટ એટલે કે અવેજી વધારાનું આપણી મૂળ ચેન છે તો મૂળ ચેનની પાર આ વધારાનું જોડાયેલું છે તો એને શું કહીશું આપણે સબસ્ટિટ્યુટ એટલે અવેજી શું કહીશું અવેજી વધારાનું તો એને ક્યાં લગાવવાનું હંમેશા નામની આગળ પૂર્વક તરીકે લગાડવાનું છે ક્યાં લગાડવાનું છે આપણે એને પૂર્વક તરીકે બરાબર એનું નામકરણ કેવી રીતે કરવાનું હું તમને શીખવાડીશ ચલો આ છે CH3 તો શું લાગે મિથાઈલ તો આ CH3 છે તો કેમ આપણે મિથાઈલ લગાવ્યું બરાબર તો એ બ્રાન્ચ છે આ શું છે શાખામાં જોડાયેલું છે આ કાર્બન શાખામાં જોડાયેલું છે બરાબર તો બ્રાન્ચ નેમ આપણે શીખી હવે આપણે શું શીખીશું ब्रांच नेम ब्रांच નું નામ કઈ રીતે આપવાનું બરાબર તો જ્યારે બ્રાન્ચ માં જોડાયેલું હોય એને શું કહેવાય સબસ્ટિટ્યુટ અને ક્યાં લાગે હંમેશા પૂર્વક તરીકે લાગે જેમ કે અહીંયા CH3 છે તો એને આપણે મિથાઈલ લખીએ છીએ તો એ હંમેશા ક્યાં લાગશે આગળની બાજુ લાગશે અને બીજી એક વાત કે આપણે એનું નામ સ્ટેપ બતાવવાનું હોય 1 2 3 કયા સ્થાને છે ત્રીજા સ્થાને છે તો 3 મિથાઈલ અને આ છે OH એટલે કે આલ્કોહોલ સમૂહ છે કયા સ્થાન પર છે બીજા સ્થાન પર તો એનું નામ થાય 3 મિથાઈલ હેક્સેન 2 ઓલ એવું નામ થાય છે બરાબર પણ અત્યારે હાલ આપણે આખું નામ શીખ્યા નથી અત્યારે આપણે શું શીખ્યા હેક્સેન હવે આપણે શું શીખવાનું છે કે અહીંયા મિથાઈલ લાગે ઇથાઈલ લાગે બ્યુટાઇલ લાગે પેન્ટાઇલ લાગે કે શું લાગે આઇસો લાગે એન બ્યુટાઇલ લાગે એન પેન્ટાઇલ લાગે શું લાગશે એ હવે આપણે શીખવાનું છે તો આ જે સબસ્ટિટ્યુટ છે બરાબર એ હંમેશા પૂર્વકમાં લાગે છે અને કેમ પૂર્વકમાં લાગે છે બરાબર એના વિશે હવે આપણે વાત કરીએ આપણે વાત કરીએ બ્રાન્ચ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું નામકરણ કઈ રીતે કરવાનું છે ब्रांच એટલે કે શાખામાં જોડાયેલા ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક સંયોજનો શાખામાં જોડાયેલા કાર્બનિક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવાનું છે જેમ કે આપણે હમણાં લખ્યું હતું CH3 રાઈટ તો CH3 ને મેં શું લખ્યું હતું મિથાઈલ તો એને મિથાઈલ કેમ લખવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ ચલો સૌથી પહેલા આપણને ખ્યાલ છે મિથેન તો એ શું છે આલ્કેન છે શું છે આલ્કેન સંયોજન તો એ શું છે મિથેન એને આપણે શું લખીએ છીએ CH4 એમાંથી એક એચ દૂર થઈ જાય તો શું બની જાય CH3 એક એચ દૂર થઈ જાય તો શું બની જાય CH3 તો આ જે CH3 બને છે એક હાઇડ્રોજન દૂર થઈને એને આપણે શું કહીએ છીએ આલ્કાઇલ ગ્રુપ કહીએ છીએ શું કહીએ છીએ આલ્કાઇલ ગ્રુપ કહીએ છીએ આમ શું લખાય છે મિથાઈલ કેમ મિથાઈલ લખાય છે તો આપણે જ્યારે એમના નામકરણ કરતા હતા ત્યારે આપણને ખબર છે એક કાર્બન હોય તો શું લખીએ છીએ આપણે મિથ જો એક કાર્બન હોય તો આપણે શું લખીએ છીએ મિથ આ શું છે આલ્કાઇલ ગ્રુપ છે તો એની પાછળ શું લગાવી દેવાનું વાય એલ તો શું થઈ જાય મિથ આઈલ શું થઈ ગયું મિથાઈલ શું થઈ ગયું મિથાઈલ એના પાછળ વાય લગાવી દેવાનું એનો મતલબ શું થયો આપણે એ રીતે લખી શકીએ રૂટ નેમ પ્લસ વાય એલ મૂળ નામ વત્તા વાય એલ is equal to alkyl समूह बराबर શું લખવાનું મૂળ નામ પ્લસ y n એક કાર્બન છે તો મૂળ નામ શું થયું એક કાર્બન is equal to મૂળ નામ
मिथाइल एक कार्बन तो मिथ वत्ता वायल मूल नाम शू छे एक कार्बन नु मिथ वत्ता वायल तो शू થઈ ગયું મિથાઇલ સેમ એ જ રીતે જો હું વાત કરું આ મિથેન છે ઇથેન એટલે શું થાય CH3 એમાંથી માઇનસ H એક H રિમૂવ થઈ જાય ઓછો થઈ જાય તો શું બની જાય છે CH3CH2 બરાબર CH3CH2 તો આને મારે નામ આપવું હોય તો બે કાર્બન છે તો શું કહીશું ઇથ શું કહીશ ઇથ બે કાર્બન છે તો ઇથ પછી મારે શું લખવાનું બાય એલ તો શું થઈ ગયું ઇથાઇલ શું થઈ ગયું ઇથાઇલ શું થઈ ગયું ઇથાઇલ રાઈટ ખ્યાલ આવે છે તમને શું સમજાવવા માંગુ છું શું થઈ ગયું ઇથાઇલ એ જ રીતે આપણે એને ઇથાઇલ આ રીતે પણ લખી શકીએ છીએ મિથાઇલ ઓકે ચલો હવે બીજી એક વાત યાદ રાખવાની છે મિથેન ઇથેન એ જ રીતે પ્રોપેન હોય તો શું થાય પ્રોપાઇલ પ્રોપેન હોય તો શું થાય પ્રોપાઇલ બ્યુટેન હોય તો શું થાય બરાબર ખ્યાલ આવે છે ચલો હવે એક બીજી એક વાત આપણે જે ધ્યાનમાં લેવાની છે કે શું છે આ તો આપણને ખબર પડી ગઈ જો CH3 હોય CH2 CH3 જોડાયેલો હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ જ્યારે લાંબી ચેન હોય શું હોય લાંબી ચેન સરળ એકદમ સ્ટ્રેટ જ હોય પરંતુ જો સ્ટ્રેટ લાંબી ચેન હોય તો એની આગળ આપણે શું લગાવીશું એન શું લગાવીશું એન તો ત્રણ પ્રોપેનથી લઈને પાછળના જેટલા પણ સમૂહ આવે છે એ બધાની આગળ આપણે એન લગાવીશું રાઈટ કેમ જરૂર પડે છે એના વિશે વાત કરીએ ચલો આપણી પાસે છે આપણી આ પેરેન્ટ છે આખી ચેન દર્શાવતી નથી આને આપણે હું કહી દઉં પેરેન્ટ છે શું છે આ આપણી પેરેન્ટ છે એટલે મૂળ ચેન છે આપણી એની અહીંયા આ જે કાર્બન છે અહીંયા શું લગાવ્યું છે CH3 CH3 H હવે આ તો ખૂબ જ ઈઝી થઈ જાય હમણાં મેં વાત કરી કે આ કાર્બન છે એના નીચે અહીંયા CH3 લગાવી હોય તો તમે શું મૂકી દો મિથાઇલ એક જ કાર્બન છે મિથાઇલ પણ અહીંયા તો જુઓ કેટલું કોમ્પ્લિકેટેડ બતાવ્યું છે આ બ્રાન્ચ છે આ શાખા છે બરાબર બ્રાન્ચ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે આ શું છે બ્રાન્ચ એટલે કે એની શાખામાં આવું મોટું નામકરણ કરવાનું છે તો આટલું મોટું નામકરણ કરવાનું છે તો શું તમે બોલશો એક કાર્બન બે કાર્બન ત્રણ કાર્બન એક હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજન એવી રીતે નામકરણ થાય નહીં તો આપણે એનું નામકરણ પ્રોપર વેમાં કરવું પડે બરાબર તો CH3 હોય તો ઈઝી પડી જાય પણ કોમ્પ્લિકેટેડ હોય તો આપણે શું કરીશું તો એના માટે આપણે ત્રણ વાતો યાદ રાખવાની છે કઈ ત્રણ વાતો યાદ રાખવાની છે એના વિશે હવે આપણે વાત કરીએ ચલો સૌથી પહેલું છે આપણું આલ્કાઇલ ગ્રુપ એમાં છે સ્ટ્રેટ છે બીજી છે બ્રાન્ચ છે સ્ટ્રેટ છે ને એની CH3 CH2 CH3 રાઈટ એ શું થાય કે એની સ્ટ્રેટ સીધી સીધી છે CH3 CH2 CH3 CH2 CH CH3 બરાબર એ રીતનું જ્યારે થાય તો એ તો ઇઝી થઈ જાય બરાબર સ્ટ્રેટ ચેન છે તો નીચે નીચે આમ સીધી સીધી ચેન બતાવી હોય કાર્બન CH3 CH2 તો આને આપણે શું લખી દઈશું મિથાઇલ પરંતુ જ્યારે લાંબી સરળ શૃંખલા દર્શાવી હોય CH2 CH2 CH3 રાઈટ CH એ રીતે જ્યારે લાંબી શૃંખલા આપણને આપેલી હોય ત્યારે આપણે શું થાય
આટલી લાંબી શૃંખલા આપેલી હોય નીચે બ્રાન્ચમાં આ છે આપણી પેરેન્ટ છે અને આ શું છે શાખાનો કાર્બન છે શાખાના કાર્બનના શાખાના પહેલા કાર્બન પર લગાવેલું હોય કાર્બન એ શાખાના પહેલા કાર્બન સાથે અટેચ હોય અને જો લાંબી સરળ શૃંખલા આપી હોય ત્રણ કાર્બન પછી આટલે સુધી તો કોઈ ચિંતા જ નથી એના પછી લાંબી શૃંખલા આવે તો અહીંયા આપણે શું લગાવવાનું છે એન લગાવવાનું છે શું લગાવવાનું છે આપણે એન બરાબર તો આપણે શું લખીશું સૌથી પહેલી વાત બ્રાન્ચ એનમાં ત્રણ વાતો એમાં પહેલી વાત છે એન આલ્કાઈલ ગ્રુપ શું છે સૌથી પહેલું એન આલ્કાઈલ ગ્રુપ જે કાર્બન છે મૂળ ચેન છે એના નીચેના કાર્બનની જે શાખા છે એ શાખામાં બે કાર્બન કરતાં વધારે કાર્બન હોય એટલે કે ત્રણ ચાર પાંચ તો એને એન વડે દર્શાવાય છે જેમ કે આપણે મિથેન મિથેનને તો દર્શાવવાની જરૂર જ નથી કારણ કે એમાં બે જ કાર્બન છે તો એન બ્યુટાઇલ શું લખાય એક્ઝામ્પલ તરીકે એન બ્યુટાઇલ કેટલા કાર્બન હોય એમાં ચાર કાર્બન હોય બરાબર તો આપણે એને આગળ શું લગાવી દઈશું શાખાની વાત ચાલી રહી છે આ વસ્તુ ક્યારે કરવાની છે આપણે શાખામાં જ્યારે દર્શાવવી હોય ત્યારે પેરેન્ટ ચેનમાં નહીં આ પેરેન્ટ ચેન છે એમાં નહીં પરંતુ એની જે શાખા હોય છે નીચે જે CH3 હમણાં હતું એની જગ્યાએ બીજા બધા કાર્બન પણ અટેચ હોય અને જો ત્રણ બે કરતાં વધારે કાર્બન હોય તો આપણે શું લગાવીશું એમાં એન લગાવીશું પછી એ બ્યુટાઇલ હોય પેન્ટાઇલ હોય હેક્સાઇલ હોય બરાબર કોઈ પણ હોય એન બ્યુટાઇલ હોય એન પેન્ટાઇલ હોય એન હેક્સાઇલ હોય બરાબર બે કાર્બન કરતા વધારે હોય તો શાખામાં શેના વડે દર્શાવાય છે એન વડે દર્શાવાય છે તો શું થયું બ્રાન્ચ ચેનમાં સૌથી પહેલી વાત એન આલ્કાઇલ બરાબર જ્યાં સુધી અહીંયા સુધી છે ત્યાં સુધી તો આપણે કંઈ દર્શાવવાની જરૂર નથી અને શું દર્શાવી દેવાનું મિથાઇલ અને શું દર્શાવી દેવાનું ઇથાઇલ પરંતુ બે કરતાં વધી જાય કાર્બન શાખામાં બે કરતાં વધી જાય તો શું લગાવવાનું એન બ્યુટાઇલ ચલો બીજી એક વાત જે તમારે ધ્યાનમાં લેવાની છે એ છે આઇસો શું છે આઇસો આલ્કાઇલ છે તો આ જે શબ્દ છે એ શેમાંથી આવ્યો છે આ શબ્દ આવ્યો છે આઇસોમરમાંથી શેમાંથી આવ્યો છે આઇસોમરમાંથી આઇસોનો મિનિંગ શું થાય છે સેમ એટલે કે સમાન આઇસોનો મિનિંગ શું થાય છે સમાન અને એ શેમાંથી આવ્યો છે આઇસોમરમાંથી આઇસો ક્યારે લગાવવાનું છે એના વિશે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આપણી પેરેન્ટ છે એટલે કે આપણી મૂળ છે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા વધારે છે બરાબર અહીંયા શાખામાં બીજો એક કાર્બન જોડાયેલો છે શું જોડાયેલું છે બીજો એક કાર્બન જોડાયેલો છે તો આ જે કાર્બન છે એના H3H3 અને CH3 જોડાયેલું હોય તો આપણે શું એનું નામ આપીશું જો સરળ શૃંખલા હોય તો એન બ્યુટાઇલ એન પેન્ટાઇલ આપીએ પરંતુ આ રીતે જ્યારે જોડાયેલું હોય ત્યારે શું નામ આપીશું એના માટે આપણે આઈસો નામ આપવાનું છે કેમ આઈસો આપવાનું છે અને કેવી રીતે આપવાનું છે એના વિશે વાત કરીએ ચલો જે શાખામાં જોડાયેલો કાર્બન છે આ બધું ભૂલી જાઓ જે શાખામાં જોડાયેલો કાર્બન છે એ કાર્બન કઈ પોઝિશનમાં હોવો જોઈએ સેકન્ડ લાસ્ટ પોઝિશન એટલે કે જે છેલ્લો હોય એના કરતાં આગળની પોઝિશન કઈ પોઝિશન છેલ્લા કરતાં બીજો અને હું પહેલો નંબર આપું તો આ થઈ જાય બીજો અને આ થઈ જાય ત્રીજો હું એને અહીંયાથી નંબર આપું પહેલો કાર્બન તો પણ આ બીજા કાર્બનના સ્થાને અને આ ત્રીજા કાર્બનના સ્થાને એટલે ક્યાં આવે છે
सेकंड लास्ट पोजीशन पर। तो आईसो लगावा માટેની શરતો કઈ છે? એ શરતો હું અહીંયા નોટ ડાઉન કરું છું। તો આઈસો લગાવવા માટેની શરત છે કે કાર્બન જે છે, આ જે કાર્બન જે અટેચ છે શાખામાં એ સેકન્ડ લાસ્ટ પોઝિશન પર હોવો જોઈએ। અને બીજું શું છે, એની સાથે બે CH3 બે મિથાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ, અને તેની સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ। તો આને શું નામ અપાશે? આઈસો। શું નામ અપાશે? આઈસો। પછી અહીંયા ટોટલ કેટલા કાર્બન છે? 1, 2 અને 3। ટોટલ કેટલા કાર્બન છે? 1, 2 અને 3। તો ટોટલ 3 કાર્બન હોય તો 3 કાર્બન માટે આપણે શું લખીએ છીએ? મિથાઇલ, ઇથ અને પ્રો। તો 3 કાર્બન માટે શું લખીએ છીએ? પ્રો। પછી આલ્કાઇલ સમૂહ છે, શું છે? આલ્કાઇલ સમૂહ, તો શું લખાશે? પ્રોપાઇલ, બરાબર? શું લખાશે? આલ્કાઇલ ગ્રુપ છે તો શું લખાય? પ્રોપાઇલ પ્લસ, આપણે શું લખીશું અહીંયા? આઈસો। કેમ આઈસો લખ્યું છે મેં? કારણ કે કાર્બન સેકન્ડ લાસ્ટ પોઝિશન પર છે અને એની સાથે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, તો આપણે શું લખીએ છીએ એને? આઈસો પ્રોપાઇલ। તો આ સંયોજનનું નામ શું થઈ ગયું? આઈસો પ્રોપાઇલ। ખ્યાલ આવે છે? ચલો, એ જ રીતે આપણે ત્રીજી પણ એક વાત કરવાની છે, અને એ વાત છે નિયો। હવે આઈસો આવી ગયું, એન આવી ગયું, આઈસો આવી ગયું, તો હવે આ નિયો શું છે? તો નિયો શું છે એના વિશે હવે આપણે વાત કરીએ। અહીંયા લખું છું હું નિયો વિશે, બરાબર? નિયો બ્યુટાઇલ, શું થઈ ગયું? નિયો બ્યુટાઇલ।
ओके आटलू तमने ख्याल होवी जोईए। चलो आना रिलेटेड आपणे एक बे एक्जाम्पल सोल्व कर दीए तो तमारा माटे आ घणुं ज ईजी थई जशे, बराबर। आना पछी आना करता पण थोड़ू वधारे अपग्रेड छे जे आपणे आगळना लेक्चरमां शीखीशुं। અત્યારે હાલ તમારે આટલું યાદ રાખવાનું છે, ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં છું, બ્રાન્ચ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું નામ કર્યું, જે શાખામાં જોડાયેલા છે એનું નામ કર્યું, પેરેન્ટ છે, મેં તમને આના પહેલાં આઈયુપીએસસી નામકરણમાં બે ત્રણ બાબતો શીખવાડી છે, કઈ છે, આઈયુપીએસસી નામકરણ કરતી વખતે સૌથી પહેલાં શું નક્કી કરવાનું, પેરેન્ટ છે, જેમાં સૌથી વધારે કાર્બન હોય એ આપણી મૂળ ચેન બનાવવાની, બીજી વાત શું યાદ રાખી હતી કે એમાં કેટલા કાર્બન છે, કાર્બનની સંખ્યા છે એને આધારે એનું નામકરણ કરવાનું, ત્રીજી વાત કે બધા શું છે એકલ બંધ છે તો આપણે શું કહીશું એને આલ્કેન સંયોજનો, ચોથી એક વાત એમાં કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ નોંધવાનું છે, જો અને પાંચમી એક વાત કે જે અવેજી જે સબસ્ટિટ્યુઅન્ટ છે એ નીચે શાખામાં જોડાયેલો છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એ શું છે શાખામાં બ્રાન્ચમાં જોડાયેલું, તો બ્રાન્ચ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો એનું જે શાખામાં જોડાયેલું છે એનું નામકરણ પણ આપણે કરવું પડશે, એનું નામકરણ કરવા માટે આપણે આ બધું શીખ્યા, આલ્કેન એને શું કહીશું આલ્કાઇલ ગ્રુપ કે મિથેન, એમાંથી એક હાઇડ્રોજન જાય તો સીએચથ્રી, તો આપણે નામકરણ કરવા માટે મૂળ નામ એક કાર્બન હોય તો મિથ પાછળ શું લગાવી દેવાનું પાય તો શું થઈ ગયું મિથાઇલ, ઓકે એ જ રીતે ઇથાઇલ, પણ સીએચથ્રી સીએચટુ હોય ત્યાં સુધી બરોબર, બે કાર્બન હોય ત્યાં સુધી બરોબર, પરંતુ કાર્બન પરમાણુઓની સંખ્યા ત્રણ કરતાં પણ વધારે થવા લાગે ત્યારે આપણે જો સ્ટ્રેટ ચેન હોય, સ્ટ્રેટ ચેન હોય એટલે કે બ્રાન્ચની અંદર જ સીધી સરળ શૃંખલા હોય, બરાબર, તો બે કાર્બન કરતાં વધારે કાર્બન હોય ત્યારે શાખામાં એન વડે દર્શાવાય છે, પણ અહીંયા એક સરળ છે, શું છે આ કેવી હશે સ્ટ્રેટ ચેન હશે, કેવી ચેન હશે સ્ટ્રેટ ચેન હશે, જેમ કે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી બ્રાન્ચમાં જોડાયેલું હોય એક સરળ શાખામાં એક બે ત્રણ ચાર, તો આપણે શું લખીએ એને એન બ્યુટાઇલ, શું લખીશું એન બ્યુટાઇલ, ઓકે ખ્યાલ આવે છે, ચલો હવે બીજી એક વાત આઈસો, આઈસોનો મતલબ થાય છે સમાન, હવે જ્યારે બ્રાન્ચમાં આ રીતેનું સ્ટ્રક્ચર આપ્યું હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, સેકન્ડ લાસ્ટ પોઝિશન પર આપણો કાર્બન હોવો જોઈએ અને એની સાથે બે મિથાઇલ ગ્રુપ અટેચ હોય તો આપણે શું નામ આપીશું આઈસો, અહીંયા એક બે ત્રણ કાર્બન છે તો પ્રોપ અને પાછળ આલ્કાઇલ ગ્રુપ છે તો બાય એ, તો એનું નામ શું થઈ ગયું આઈસો પ્રોપાઇલ, સેમ નિયોમાં ફક્ત બ્રાન્ચમાં શાખામાં જોડાયેલા કાર્બન સાથે ત્રણ મિથાઇલ ગ્રુપ હોય તો શું લખાય નિયો બ્યુટાઇલ, ઓકે ખ્યાલ આવી ગયું, ચલો બીજા એક સિમ્પલ એક બે ઉદાહરણ લઈએ અને પછી આપો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા બાબતો શીખ્યા, પહેલી બાબત શીખ્યા કે જ્યારે આપણી કાર્બનની શું હોય પેરેન્ટ છે એટલે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી, બરાબર, તમારે સાથે સમજી લેવા એની સાથે શાખામાં શું જોડાયેલું હોય કાર્બનની ચેન સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી, આ રીતે સ્ટ્રેટ ચેન હોય જે શાખામાં જોડાયેલી હોય એમાં બે કરતાં વધારે કાર્બન હોય તો આપણે શું નામ આપીશું એ, એક બે ત્રણ ચાર, ચાર કાર્બન હોય તો બ્યુટ, પાછળ શું લગાવીશું આલ્કાઇલ સમૂહ તો એન બ્યુટાઇલ, ચલો બીજી બાબત શીખ્યા આપણે આઈસો, એમાં આજે કાર્બન છે એની સાથે સીએચ થ્રી સીએચ થ્રી અને એચ જોડાયેલો હોય, અહીંયા એક બાબત ધ્યાન રાખવાનું છે શું કે સેકન્ડ લાસ્ટ પોઝિશન આવી જોઈએ અને સેકન્ડ લાસ્ટ પોઝિશન છે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે તો અને શું નામ અપાશે આઈસો, એક બે ત્રણ પ્રોપ અને વાય એલ આઈસો પ્રોપાઇલ, ત્રીજી બાબત શીખ્યા, શું શીખ્યા જો સેકન્ડ લાસ્ટ પોઝિશન ઉપર કાર્બન હોય અને એની સાથે ત્રણ મિથાઇલ સમૂહ જોડાયેલા હોય, સેકન્ડ લાસ્ટ પોઝિશન એક બે ત્રણ અહીંયાથી એક બે ત્રણ અહીંયાથી એક બે ત્રણ પણ અહીંયા આવશે કાર્બન સેકન્ડ લાસ્ટ પોઝિશન ઉપર તો અહીંયા શું કહેવાય નિયો, કેમ નિયો ત્રણ મિથાઇલ ગ્રુપ છે એક બે ત્રણ ચાર કાર્બન છે તો નિયો બ્યુટાઇલ નામ અપાશે, આટલી બાબત આજે આપણે શીખ્યા, ખ્યાલ
આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આપણે તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે ઓકે ખ્યાલ આવે છે અને ત્યારબાદ આપણે જે આના કરતાં બી થોડું વધારે અપગ્રેડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું તો આપણો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો